नमस्कार, मारी चैनल मयूर बाविसेनी अंदर आप सर्व विद्यार्थी मित्रों हूँ मयूर बाविसे हार्दिक स्वागत करूँ छू। धोरण 8 विषय सामाजिक विज्ञान चैप्टर नंबर 12 आज़ादी अने त्यार पछी भारत देश नी अंदर आपणे वात करी आगळ वीडियो नी अंदर के 15 ऑगस्ट 1947 नी अंदर भारत देश ने आज़ाद करी पछी घणी बधी एवी केटलीक समस्याओ होती ए समस्यानु निराकरण लावा माटे बराबर अले त्यां एवुं चेप्टरनुं नाम आपवामां आव्युं छे आज़ादी अने त्यार पछी केटलीक जे घटनाओ थई हती ए घटनाओ विशेनी माहिती आपणे आ वीडियोनी अंदर જોવાની છે। તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, એની અંદર મુસ્લિમ લિંગનો ઠરાવ વિશેની માહિતી આપી છે। શું આપવામાં આવી છે? મુસ્લિમ લિંગ આવશે, મુસલમાન લિંગની ઠરાવ, મુસલમાન પોતાનો સ્વરાજ કઈ રીતે ઠરાવ કર્યો હતો, તો તેના વિશેની માહિતી આપને આપવામાં આવેલી છે। વિદ્યાર્થી મિત્રો, આવો જ પ્રશ્ન ધોરણ 9ની અંદર પાછો મુસ્લિમ લિંગ વિશે આવે છે, એટલે ખાસ આ ચેપ્ટરને આપણે ધ્યાનથી અથવા આ વિડીયોને આપણે વ્યવસ્થિત રીતે સંપૂર્ણપણે આપણે જોઈશું અથવા એનો અભ્યાસ કરશું। તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, મુસ્લિમ લિંગનો ઠરાવ બરાબર। અંગ્રેજોની નીતિ હંમેશા ભાગલા પાડો અને રાજ કરવાની હતી। અંગ્રેજ સરકાર હતી, અંગ્રેજોની જે નીતિ હતી ત્યારે એની આ ભારત ઉપર જે અસર હતી અને એની ઉપર એક નીતિ હતી, એ કેવી નીતિ હતી? તો કે ભાગલા પાડો અને રાજ કરો, આવી નીતિ ભારત દેશ ઉપર તેને અપનાવી હતી। આથી તેઓ હંમેશા એવું ઠસાવતા રહ્યા કે હિન્દુઓ અને મુસલમાન અલગ હિત ધરાવે છે, એવું અંગ્રેજ સરકાર કહેતી હતી। શું? તો કે હંમેશા હિન્દુઓ પોતાનું હિત જાળવે છે અને મુસલમાન એ એનું હિત, એટલે કે બંને અલગ અલગ પોતાના હિતને જાળવે છે। પણ હકીકતમાં પહેલાં જોવા જઈએ તો કે બંને મુસલમાન અને હિન્દુઓ એક હતા, એકતા હતી, જૂથ હતું, સંગઠન હતું બરાબર। આ તોડવાનું કામ કોણે કર્યું છે? તો કે અંગ્રેજ સરકારે કર્યું છે। એટલે કહી શકાય કે ભાગલા પાડો અને રાજ કરો, આ બંને હિન્દુ અને મુસલમાન વચ્ચે જો ઝઘડાઓનું જો મૂળ કારણ હોય તો એ કોણ છે? તો કે અંગ્રેજ સરકાર અથવા અંગ્રેજો। બંનેની વિચારધારાઓ, બંને એટલે કે હિન્દુઓ અને મુસલમાનનો, બંનેની વિચારધારાઓ અલગ અલગ છે। આ વિચારોથી પ્રભાવિત કેટલાક મુસ્લિમ નેતાઓ એવું માનતા હતા કે સ્વતંત્ર ભારતમાં મુસ્લિમોના હિતો નહીં સચવાય અને તેમને સુરક્ષા નહીં મળે। કેટલાક એવા નેતાઓ હતા એના પ્રભાવિત વિચારોથી કે એવું માનતા હતા કે જો સ્વતંત્ર ભારત થશે બરાબર, સ્વતંત્રતા મળી જશે ભારતને, તો એમાં મુસલમાનોનું હિત જળવાશે નહીં, એની કોઈ રક્ષા કરશે નહીં અથવા એને કોઈ સુરક્ષા મળશે નહીં, એવા તેના વિચારો હતા। માટે અલગ પાકિસ્તાનની રચના થાય એ જરૂરી છે, એવા એના કેટલાક નેતાઓ માનતા હતા કે જેની અંદર આપણો મુસ્લિમ દેશ બને બરાબર, જેની અંદર બધા જ મુસ્લિમોનું હિત જળવાઈ રહે, એની સુરક્ષા મળી રહે, એ માટે અલગ પાકિસ્તાનની એને શું કરી? માંગણી કરી હતી, જેથી બંને કોમ સ્વતંત્ર વિકાસ સાધી શકે। તેથી બંને હિન્દુ અને મુસ્લિમ બંને શું કરી શકે? તો કે સ્વતંત્ર રીતે પોતાનો વિકાસ કરી શકે બરાબર। આ રીતે પાકિસ્તાન એટલે કે મુસલમાન લોકોએ પોતાની અલગ શું કરે છે? તો કે પાકિસ્તાનની માંગણી કરતા તમને જોવા મળે છે। એ જરૂરી છે જેથી બંને કોમ સ્વતંત્ર વિકાસ સાધી શકે, એ હેતુઓને ધ્યાનમાં રાખીને માર્ચ 1940માં લાહોર મુકાબે મુસ્લિમ લિંગનું અધિવેશન મળ્યું હતું। મુસ્લિમ સમાજ એકત્ર થયો, મુસ્લિમ લોકો બધા ભેગા થયા, એક અધિવેશન, એક સભાનું આયોજન કરવામાં આવ્યું। ક્યારે કરવામાં આવ્યું? તો માર્ચ 1940માં લાહોર મુકાબે મુસ્લિમ લિંગનું શું મળ્યું હતું? અધિવેશન મેળવવામાં અથવા અધિવેશન મળ્યું હતું। તેમાં જાહેર કરવામાં આવ્યું અથવા ઠરાવ કરવામાં આવ્યો કે મુસ્લિમોની બહુમતી ધરાવતા પ્રદેશોનો સમાવેશ કરી
अलग राष्ट्र एटले के पाकिस्तानी मांगणी करी। जे विस्तारनी अंदर जे प्रदेशनी अंदर सौथी वधु मुसलमान लेता होय तो एवा प्रदेशोनो समावेश आ पाकिस्तानी अंदर करी अने एक राष्ट्रनुं निर्माण करीए एवो ठराव छे। ए त्यारे मार्चनी अंदर 1940 अंदर एवो ठराव छे, आ अधिवेशननी अंदर ठराव जाहेर करवामां आव्यो हतो। ત્યારબાદ પાકિસ્તાનની રચનાને મુસ્લિમ લીગે તેનું મુખ્ય ધ્યેય બનાવ્યું હતું। આમ શું થયું તો કે પાકિસ્તાનની અલગ માંગણી થઈ હતી મુસલમાન દ્વારા, શું કરવામાં આવી હતી, અલગ માંગણી થઈ અને એ કહેવાય છે કે એનું મુખ્ય ધ્યેય શું હતું તો કે અલગ માંગણી, અલગ રાષ્ટ્ર બનાવવું, મુસ્લિમ પ્રદેશ છે એને એક અલગ રાષ્ટ્ર તરીકે જાહેર કરવું। બરાબર, આવી મુસ્લિમ લીગ દ્વારા આવો ઠરાવ છે એ પસાર કરવામાં આવ્યો હતો। આ માટે કહેવાય છે કે ભાગલા પાડો અને રાજકીયની જે નીતિ છે એ ભારત દેશ માટે ખૂબ જ એક અઘરી વસ્તુ અથવા મુશ્કેલ વસ્તુ હતી એવું આપણે કહી શકીએ। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આવે છે માઉન્ટબેટન યોજના। કઈ યોજના આવે છે? માઉન્ટબેટન યોજના, તો તેના વિશેનો અભ્યાસ કરીએ। તો માઉન્ટબેટન યોજના આ પણ એક દેશ માટે કહી શકાય કે મુસ્લિમ સમાજને એક અલગ કરવાનું જે કામ છે આ માઉન્ટ યોજના ભાગ પાડો અને રાજ કરોની નીતિ થઈ હતી। તો જોઈએ, વાઇસરોય માઉન્ટબેટન માર્ચ 1947 ભારતની અંદર આવ્યો હતો। અંગ્રેજ અફસર વાઇસરોય માઉન્ટબેટન માર્ચ 1947 અંદર ક્યાં, તો કે ભારતની અંદર તેઓ આવ્યા હતા। એક વાક્યની અંદર પૂછાઈ શકે વિદ્યાર્થી મિત્રો માઉન્ટબેટન ભારતની અંદર ક્યારે આવ્યા હતા, તો કે માર્ચ 1947 અંદર। તેમનો મત એવો હતો કે ભારતને સ્વતંત્ર થવું હોય તો ભાગલા કરવા અનિવાર્ય છે। જો શું કીધું કે ભારત દેશને જો સ્વતંત્ર થવું હોય તો ભાગલા કરવા ફરજિયાત અથવા અનિવાર્ય છે, તો જ તે સ્વતંત્ર વ્યવસ્થિત રહી શકશે, આવું માઉન્ટબેટન યોજતો હતો અથવા માઉન્ટબેટનની વિચારધારણા એવી હતી। જો એમ નહીં કરવામાં આવે તો સમગ્ર દેશમાં કોમી હુલ્લડો ફાટી નીકળશે। આવું માઉન્ટબેટને ભારતને આઝાદ કરવા પાછળ એવું કીધું કે જો પાકિસ્તાનને અલગ નહીં કરવામાં આવે તો આ ભારત દેશની અંદર કોમી હુલ્લડો, મુસ્લિમ લીગના જે લોકો છે એ શું કરશે, કોમી હુલ્લડો કરશે, બરાબર છે, બંધ કરાવશે, શેરી મોહલ્લાઓ વગેરે જેવી આ રમખાણો છે એ ફાટી નીકળશે દેશની અંદર। બરાબર, આવું એણે કરવામાં આવ્યું હતું। લોકો પરેશાન થશે, સ્વતંત્રતા માટે થતા આંદોલનો એટલી હદે પહોંચી ગયા હતા કે હવે અંગ્રેજ સરકારને ભારત વહેલી તકે શું કરવું પડે એમ હતું, છોડવું પડે એમ હતું। અંગ્રેજોને પણ એટલી બધી કહેવાય છે કે હદ વટી ગઈ હતી કે હવે અંગ્રેજ ભારત દેશની અંદર ટકી શકે તેમ ન હતા। હવે એને શું કરવું પડે એમ હતું, વહેલી કે મોડી તકે એને આ ભારત દેશને છોડવું પડે એમ હતું, આઝાદ કરવું પડે તેમ હતું। આવા સંજોગોમાં ભારતના કેટલાક વાસ્તવદર્શી નેતાઓએ ભારતના ભાગલા કરવાની વાત કમને સ્વીકારી લીધી। તો ત્યારે એવા કેટલાક આપણા જે વાસ્તવદર્શી નેતાઓ હતા, ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, તો તેને શું કર્યા, તો કે ભારતના ભાગલા પડવાની જે વાત હતી એને શું કરી લીધી, સ્વીકારી લીધી હતી। કારણ કે જો ભાગલા નહીં પડે દેશની અંદર તો આ પાકિસ્તાનની જે મુસ્લિમ લિંગ સંસ્થા અથવા મુસલમાન જે સંસ્થાઓ છે, લિંગ સંસ્થાઓ, તે શું કરશે, તો કે ભારતની અંદર કોમી હુલ્લડો ફેરવશે, રમખાણો કરશે, મતલબમાં દેશ પાછળ જશે આવું આપણે એવું કહી શકીએ। બરાબર, હજી તો આપણે આઝાદી મળી હતી છતાં પણ આવા પરિસ્થિતિના પ્રશ્નો અથવા મુશ્કેલી જેવા પ્રશ્નો આપણી સમક્ષ આવી ગયા હતા એટલે સ્વીકારી લીધું। તેમણે બીજા નેતાઓને આ વાત સ્વીકારી લેવા પણ આગ્રહ કર્યો હતો। આ જે આવા કેટલાક નેતાઓ હતા કે બરાબર ભારત દેશને અલગ કરવા માટેના, તો એવા નેતાઓએ બીજા નેતાઓને પણ આગ્રહ કર્યો હતો કે આ આપણે શું કરવું પડશે, ભાગલાને સ્વીકાર કરવા પડશે, જો નહીં કરીએ તો આવી પરિસ્થિતિ આપણા દેશની અંદર સર્જાઈ શકશે। ત્રણેક મહિનાના લાંબી ચર્ચાઓ ચાલી, આ
ભાગલા પાડવા માટે 3 મહિનાઓ જેટલી શું કરવામાં આવી, લાંબી ચર્ચા વિચારણા કરવામાં આવી કે પાછળથી શું થશે, કેવા પ્રશ્નો આવશે, બરાબર, પાકિસ્તાનને અલગ કરશું તો કેવા પ્રશ્નો ઉદ્ભવશે વગેરે, 3 મહિના જેટલી શું કરવામાં આવી, તો કે ચર્ચા વિચારણા કરવામાં આવી. મુખ્ય નેતાઓ વચ્ચે બેઠકો થઈ. અંતે માઉન્ટબેટનને ભારતના 2 ભાગ કરવાની શું કરી, તો કે આખરી યોજના રજૂ કરી, બરાબર છે. અને આ જે મુખ્ય જે નેતાઓ હતા એની બેઠકો મળી, બરાબર, પાકિસ્તાનના અને ભારતના આ મુખ્ય નેતાઓ વચ્ચે બેઠક થઈ. અને માઉન્ટબેટનનો ત્યારે એવું કહેવાય છે, અંગ્રેજ અફસરનો છેલ્લો ગવર્નર જનરલ એટલે કોણ, માઉન્ટબેટન, એને ભાગ કરવાની શું કરી, આખરી યોજના રજૂ કરી. અને એ યોજનાને માઉન્ટબેટન યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે. કઈ યોજના તરીકે, તો કે માઉન્ટબેટન યોજના. એક વાક્યની અંદર, પરીક્ષાની અંદર પૂછાઈ શકે વિદ્યાર્થી મિત્રો, માઉન્ટબેટન યોજના શા માટે કરવામાં આવી હતી, તો કહી શકાય કે ભારત અને પાકિસ્તાનને અલગ કરવા માટે માઉન્ટબેટનની જે યોજના ઘડવામાં આવી હતી, તો એ યોજનાને માઉન્ટબેટન યોજના તરીકે ઓળખવામાં આવે છે. આ યોજનાના અમલ માટે હિન્દ સ્વતંત્ર ધારો પસાર કરવામાં આવ્યો. શું કરવામાં આવ્યો, હિન્દ સ્વતંત્ર ધારો. ખાલી હિન્દ સ્વતંત્ર થયું છે, બરાબર, એવો સ્વતંત્ર ધારો 1947 પસાર કરવામાં આવ્યો, કે એમાં પાકિસ્તાને શું કરી દીધું છે, અલગ. એવો હિન્દ સ્વતંત્ર ધારો, બરાબર, 1947 શું કરવામાં આવ્યો, તો કે પસાર કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થી મિત્રો, આ હિન્દ સ્વતંત્ર ધારો છે એ 1947 અંદર આ પસાર કરવામાં આવ્યો. કારણ કે હવે આપણે હિન્દ જ ખાલી વધ્યું છે, એમાંથી પાકિસ્તાને શું કરી નાખ્યું, નોખું કરી નાખ્યું હતું, બરાબર, એટલે કે વિભાજન કરી નાખ્યું. એવું પણ કહેવાય છે વિદ્યાર્થી મિત્રો, જ્યારે 15 ઓગસ્ટ 1947 અંદર ભારત દેશને આઝાદી મળી, એ પહેલાં 14 ઓગસ્ટ 1947 આ પાકિસ્તાને અલગ કરી દેવામાં આવ્યું, ત્યારે આખો દેશ આનંદ ઉલ્લાસની અંદર પણ હતો. પણ એક વ્યક્તિ હજી શોકની અંદર એટલે કે ખૂબ જ દુઃખની વેદનાની અંદર હતા, કે કોણ, તો કે મહાત્મા ગાંધી, બરાબર છે. કારણ કે એક દેશને આઝાદ કર્યો છતાં પણ તેને વિભાજન કરવો પડ્યો, બરાબર છે, અલગ માંગણી કરવી પડી, જેના કારણે તેઓ થોડાક એવા શું હતા, તો કે દુઃખની વેદનાની અંદર તેઓ હતા. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને જે આપણી આઝાદી થઈ મળી એ સમયે કેટલાક કહેવાય છે કે નેતાઓ માઉન્ટબેટન, બરાબર, જે સત્તા હસ્તાંતરક બેઠળ સત્તાની જે સહી કરવા માટે, બરાબર છે, માઉન્ટબેટન યોજના, જેમાં જવાહરલાલ નહેરુ, મોહમ્મદ અલી ઝીણા અને વીપી મેન અને સરદાર વલ્લભભાઈ પટેલ, ગાંધીજી, આવા કેટલાક નેતાઓ આ સત્તા હસ્તાંતરણની બેઠકમાં તેઓ હાજરી આપી હતી. અને નેક્સ્ટ વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો, આપણે હિન્દ સ્વતંત્ર ધારો 1947 વિશેની ચર્ચા વિચારણા કરશું, બરાબર. વિદ્યાર્થી મિત્રો, જો આ વિડીયોની અંદર તમને જો કોઈ પ્રશ્ન હોય તો વિડીયોના કોમેન્ટ બોક્સની અંદર વિદ્યાર્થી મિત્રો લખીએ, જેથી તેનું આપણે શું લાવી શકીએ, તો કે સોલ્યુશન લાવી શકીએ. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો.